दुकान क्या है? ये दो कान वही दुकान है। दो कान बंद करवाने जरूर नहीं, खोली ने बेसो, पण कथा लौकिक तो मळवानुं छे अने अलौकिक मेळववानुं छे। आ जीवन में आ मंत्र लखी राखजो, तमे नहीं फेरवो तो माळा फरवानी नथी, तमे नहीं बोलो तो मंत्रो बोलावाना नथी, तमारे करवानुं छे अने लौकिक तो थवानुं छे। एटले जीवन में हमेशा अलौकिक मेळववाना प्रयत्न मारे छे। कोई एवी कल्पना में न रहो, लोग कोई एवी कल्पना मरे कि एक दिवस ठाकोरजी प्रगट थशे ने एवी छड़ी फेरवशे कि हूं एक दिवस सवारे उभो थईने अप्रसमा नाईश ने सेवा में बेसी जईश, एवी कोई कल्पना में न बैठा रहो। तमारे करवानुं छे, मेळववानुं छे। एक दिव्य योग आपणने मळ्यो छे। श्रीनाथजी बाबा जे नाथद्वारामां बिराजे छे ने, એમને એમ થયું કે આ રાજકોટના વૈષ્ણવ દોડી દોડીને નાથદ્વારા આવે, અને હજી તો દર્શન કર્યા ન કર્યા, અને ઝાપટ વાગે તડાતડી ઝાપટ વાગતી જાય, ચલો 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 ચલો, હજી તો શ્રીનાથજી બાવાના મુખ પર દ્રષ્ટિ પડી ન પડી, એક ધક્કામાં અંદર ને બીજા ધક્કામાં તમે જ મારતા લાગો છો, તો જ કહો છો ને બહાર। અને દર્શન થયા ન થયા, અને શ્રીનાથજી બાબાને એમ થાય કે આ રાજકોટ વૈષ્ણવ, રાજકોટના વૈષ્ણવ આટલી દૂર આવે અને એમને દર્શન ન થાય, લાવ હું પોતે 7 દિવસ ભાગવતજીનું રૂપ ધારણ કરીને રાજકોટમાં નિવાસ કરું। આ નાથદ્વારામાં બિરાજતા શ્રીનાથજી અને ભાગવતમાં બિરાજતા શ્રીનાથજીમાં કોઈ ફરક નથી। એ જ કૃષ્ણ, એ જ શ્રીનાથજી બાબા ભાગવતજીમાં બિરાજે છે। એ નેત્ર દ્વારા અનુભવત થાય, અને ભાગવતજીમાં વિરાજતા શ્રીનાથજી બાબા કર્ણ દ્વારા હૃદયમાં પ્રવેશ કરે। ત્યાં તમને કોઈ બેસવાય ન દે, અહીંયા તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, એ જ શ્રીનાથજી બાબા સાક્ષાત છે। ભાગ્યશાળી તમે થયા છો, તમારા મધ્યમાં શ્રીનાથજી બાબા આવીને બિરાજે છે ભાગવતજી રૂપ, તમને મળવા આવ્યા છે। શ્રીમદ ભાગવત એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે। 8 પ્રકારની પ્રતિમાઓ ભગવાનની શાસ્ત્રોમાં બતાવવામાં આવી। શૈલી દારૂમયી લૌહી લેપ્યા લેખ્યા ચ સૈક્તિ મનોમયી મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા। શાસ્ત્રોમાં 8 પ્રકારની પ્રતિમાઓ ભગવાનની છે। આ નામાત્મક વાંગમય સ્વરૂપ છે પરમાત્માનું, વાણીમય સ્વરૂપ। ભાગવતજીને વાંચો એના કરતા ભાગવતજીને સાંભળો ને તો એનું વિશેષ ફળ છે। શ્રવણ ભક્તિ છે, નવદા ભક્તિમાં વાંચન ભક્તિ નથી। ઘણા લોકો કે આપણે તો ઘરે વાંચી લઈએ ને જઈને દર્શન કરી આવીએ, પણ નવદા ભક્તિમાં ન વાંચન ભક્તિ છે ન દર્શન ભક્તિ છે। શ્રવણમ કીર્તનમ વિષ્ણોહ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। શ્રવણ ભક્તિ છે, સાંભળો, બને તો સંકલ્પ કરજો 7 દિવસમાં એકે દિવસ પડે નહીં, જો બાકી બધા કાર્યો તો ચાલતા જ રહેવાના છે, એનો કોઈ અંત નથી। પણ તમારા ગયા પછી દુકાન કેમ ચાલશે આ 7 દિવસ દુકાને ન જઈને ચેક કરી લો, કથામાં આવીને ચેક કરી લો કે તમારા ગયા પછી દુકાન કેમ ચાલવાની છે, અને બધું ચાલતું જ રહ્યું છે। ઘણા લોકો કે અમે નહીં રહીએ ને ત્યારે ખબર પડશે ઘર કેમ ચાલે છે, એ કહેનારા બધા જ જતા રહે છે અને ઘર એમને એમ ચાલતું રહે છે, કારણ કે ચલાવનારો તો એ પરમાત્મા છે। 7 દિવસ આપો, જો જીવન તો ક્યાં વ્યતીત થતું જાય છે, ક્યાં સરી જાય છે ખબર પડતી નથી। તમે કહો હું 80 વર્ષનો થયો, 80 વર્ષ જીવ્યા શું જીવન કોને કહીશ? જો એમાંથી 8 કલાક રાત્રે 4 કલાક બપોરે સૂતા હોય તો 80માંથી 40 વર્ષ તો સુવામાં જ ગયા, તો 12 કલાક જતા હોય, એમાં 5-10 વર્ષ દુકાનના ગણી લો, 10-20 વર્ષ 5-1 વર્ષ
જમવા ફરવાના, એમ ટોટલ કરો તો 80 વર્ષ એમનેમ થઈ જાય. આમાં જીવ્યા ક્યાં? જીવન કોને કહેશો? સૂતા હતા એ, દુકાને ગયા એ, ફરવા ગયા એ, જીવ્યા ક્યાં? જીવન શું છે? જીવનનું લક્ષ્ય ભાગવતજી તમને આપશે. તમે દુનિયામાં શા માટે આવ્યા છો? ક્યારે પૂછ્યું? આપણને બધી ખબર, જો આંખ સેના માટે મળી? જોવા માટે. કાન સેના માટે મળ્યા? સાંભળવા માટે. પગ સેના માટે મળ્યા? ચાલવા માટે. આ જીવન સેના માટે મળ્યું? ત્યારે આપણે મૌન થઈ જઈએ છીએ. જીવનનો જે સૌથી મોટો પ્રશ્ન છે એનો ઉત્તર ભાગવતજીમાં છે. ભાગ્યશાળી છે આ પરિવાર કે જે નિમિત્ત બન્યો છે આપ સૌને ભાગવતજીનું પાન કરાવવા માટે. ભલે રહે છે વિદેશ, પણ ભારતની ભૂમિને પસંદ કરી આ ભાગવતના શ્રવણ માટે ઠાકોરજીની કૃપા પરિવાર પર થઈ છે. ભગવત કૃપા વગર ભાગવતજી સંભવ નથી. ઠાકોરજીની કૃપા પરિવાર પર થઈ છે. ભગવત કૃપા વગર ભાગવતજી સંભવ નથી. 7-7 દિવસ સુધી જીવનના પ્રશ્નોના સમાધાન ગોતવાના છે. ભગવાન કોણ છે? કેવો છે? શું આ દુનિયા ભગવાને બનાવી છે? શું આ બધું જ કરાવનારો પરમાત્મા છે? અને બધું જ જો કરાવનારો પરમાત્મા હોય તો હું પુણ્ય કરું છું અને પાપ પણ કરું છું, તો શું આ પાપ પણ પ્રેરનારો પરમાત્મા છે? શું આ સંસારનું સર્જન કરનારો પરમાત્મા છે? અને જો પરમાત્મા હોય તો ભગવાન કોઈને દુખી અને કોઈને સુખી કેમ બનાવે છે? અનેક અનેક પ્રશ્નો છે. ભક્તિ શું છે? જ્ઞાન શું છે? જીવન શા માટે છે? કેટલા પ્રશ્નો મનમાં બધાને આ જાગતા હોય છે. આ તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર 7 દિવસમાં ભાગવતજીમાં મળશે. ભાગવતજીને જો ટૂંકમાં 4 અક્ષરોમાં જો હું સમજાવવાની કોશિશ કરું, સંશય, શ્રદ્ધા, સમાધાન અને સમર્પણ, આ 4 શબ્દોમાં સમગ્ર ભાગવતજી સમાયેલા છે. સંશયથી શરૂ થયેલી યાત્રા સમર્પણ સુધી પહોંચાડવાની છે. ભગવાન શબ્દ બોલું તો તમારા મનમાં શું આવે? ભગવાન બોલતા પ્રશ્નાર્થ ચિહ્ન આવે, આશ્ચર્ય ચિહ્ન લાગે, અલ્પવિરામ લાગે. ભગવાન શું છે? ભગવાન નથી પ્રશ્નાર્થ, ભગવાન નથી આશ્ચર્ય, ભગવાન નથી અલ્પવિરામ. ભગવાન એટલે જીવનમાં જાગેલા સર્વ પ્રશ્નોનું સમાધાન, એ પૂર્ણ વિરામનું નામ ભગવાન છે. ઘણા કે ભગવાન હોય તો દેખાય નહીં. અરે જે થોડું કરીને બધે આગળ આગળ દેખાય એ માણસ, અને જે બધું જ કર્યા પછી ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. બધું જ જે કરે છે છતાંય ક્યાંય આપણને અહેસાસ નથી કરાવતો કે મેં કર્યું છે, એનું નામ જ ભગવાન છે. આપણને જોવાની આદત પડી છે કે જે કરે એ દેખાય, જે કરે એ યાદ અપાવે, એ સંભળાવે, એ કહે, અને પરમાત્મા બિલકુલ એનાથી વિરુદ્ધ છે. સુદામાને આટલું આટલું આપ્યું પરમાત્માએ, પણ જવા લાગ્યા ત્યારે પરમાત્મા એને યાદ નથી અપાવતા કે મેં તને આપ્યું છે. પટરાણીઓ કહેવા લાગી કે પ્રભુ આને કહી તો દો કે તમે આપ્યું છે, આનો રસ્તો જલ્દી કપાઈ જશે. પ્રભુ કહેવા લાગ્યા, જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે? હું ક્યારે પણ યાદ અપાવીને લેનારને નાનો નથી બનાવતો. આપણને તો એમ જ લાગે કે મેં કર્યું ને મળ્યું, આમાં ભગવાન ક્યાંથી આવ્યા? અરે આજ તો એની ભગવત્તા છે કે બધે જ કેન્દ્રમાં એ હોય છે, છતાંય આપણને ક્યારે યાદ નથી અપાવતો કે મેં તને આપ્યું છે. ભગવાન આપે છે કેવલ એની જ મહત્તા નથી,
પણ સાચા સમયે આપે છે. પેલી પ્રસંગ આવે છે ને કે જયારે શેરડીના ખેતરમાં ભગવાન પટરાણીઓ સાથે ને દ્રૌપદી સાથે હતા અને શેરડી છોલતા હતા અને આંગળી કપાઈ પ્રભુની, બધી રાણીઓ પાટો ગોતવા માટે દોડી કે પ્રભુની આંગળીમાં બાંધું, અને દ્રૌપદીએ સાળનો ફાડ્યો અને ઠાકોરજીની આંગળીમાં બાંધી દીધો. મહેલમાં બિરાજેલા છે પરમાત્મા, બાજુમાં રુક્ષ્મણીજી બિરાજમાન છે, અને બાંધેલા પટ્ટીના એક એક તાતણા પ્રભુ ગણી રહ્યા છે. ત્યારે રુક્ષ્મણીજી પૂછ્યું કે પ્રભુ આ શું કરો છો? ત્યારે પ્રભુએ કહ્યું તમને નહીં સમજાય. હવે પ્રભુ ચાહત તો બીજા દિવસે જે 1000 તાતણા હતા એ તાતણાની 1000 સાડી મોંઘી ખરીદી લાવી અને દ્રૌપદીને બીજા દિવસે ભેટ આપી શકત. પણ પરમાત્માનું આપવું મહત્વ નથી, કયા સમયે આપે છે એની મહત્તા છે. અને જ્યારે દ્યુતમાં હારી ગયા દ્રૌપદીને અને એના ચીર ખેંચાતા હતા અને બધા વડીલોએ પણ મુખ ફેરવી લીધા, અને પોકારતી પોકારતી દ્રૌપદીએ જ્યારે દ્વારિકાધીશને પોકાર્યા અને એ સમયે પરમાત્માએ પોતાના ચીર પૂર્યા છે. આપવું મહત્વનું નથી પરમાત્માનું, પણ જ્યારે દુનિયા હાથ ખેંચી લે ને ત્યારે મારા ઠાકોરજી આપતા હોય છે. આ પ્રભુની મહત્તા છે. આ ભાગવતની યાત્રા જીવનમાં જાગેલા બધા જ સંશયોને સમાધાનમાં ફેરવવાની યાત્રા છે. આજે તમે બધા જ મનમાં પ્રશ્નાર્થ લઈને બેઠા છો, સાતમા દિવસે એ જ પ્રશ્નાર્થ પૂર્ણ વિરામમાં ફેરવાઈ જશે. શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે, શંકાનો નકશો લઈ શ્રદ્ધા સુધી જવું છે, પગમાં લંકાની ધૂળ છે ને અવધ સુધી જવું છે. આ યાત્રા ભાગવતની યાત્રા. સાધુ પુરુષોનો સંગ કરો. સાધુ પુરુષોનો સંગ કરવાથી મન પવિત્ર બનશે, કારણ કે આ મનમાં જ્યાં સુધી ઉત્પાત છે ત્યાં સુધી તીર્થમાં પણ ઉદ્વેગ સિવાય બીજું કંઈ મળવાનું નથી. ગમે તેટલા ઉત્તમ સ્થાનોમાં જતા રહો પણ જો મન પવિત્ર નથી તો ત્યાંય પાપ ગોતી લેશે. સેવસ્વ સાધુ પુરુષાન, તીર્થ ક્યાં છે? સાધુ પુરુષોના ચરણમાં. જેના ચરણમાં બેસવાથી મન પવિત્ર બની જાય એ સાધુ છે. લૌકિક તૃષ્ણાઓને છોડી અને સાધુ પુરુષોનો સંગ કરો. અન્ય દોષ ગુણ ચિંતન માસુ મુક્તવા, લોકોના ગુણ અને દોષ જોવાનું છોડી દો. કારણ કે ગુણ જોશો તો એમનામાં પ્રેમ થશે અને દોષ જોશો તો એનામાં દ્વેષ થશે. ગુણ અને દોષ આ બંને બાંધનારા છે, પ્રેમ અને દ્વેષ બંને બાંધનારા છે. અને આપણે જેને સારો કહીએ છીએ એ જ વ્યક્તિ બીજા માટે ખરાબ પણ હોય છે, અને આપણે જેને ખરાબ કહીએ છીએ એ જ વ્યક્તિ બીજા માટે સારો પણ હોય છે. આપણે કેમ કહીએ કે આ સારો ને ખરાબ? અને ભગવાને આપણને કઈ જજ બનાવીને મોકલ્યા છે કે આપણે ચુકાદાઓ જ આપતા રહીએ, આ સારો ના ખરાબ, આ સારો ના ખરાબ? ના, છોડો. સમદ્રષ્ટિને કેળવો. શું કરું? સેવા કથા રસમહો નિતરામ પીબત્વા. સેવા અને કથાના રસને સતત પીતા રહો, એ જીવનમાં છેલ્લે સાર છે. સંસારને કોઈ પામી શક્યું નથી, જીતી શક્યું નથી. જ્યાં સુધી આંખેથી દેખાવાનું બંધ થાય એ પહેલા ભગવત દર્શન કરી લો, કાનથી સંભળાવવાનું બંધ થાય એ પહેલા પ્રભુની કથા સાંભળી લો, આ જીવવા બોલતી બંધ થાય એના પહેલા ભગવાનનું નામ લઈ લો. જેમ કોઈ બહારગામ જતું હોય આપણી બાજુમાંથી, બારી બંધ કરે, બારણા બંધ કરે, લાઈટ બંધ કરે, પંખો બંધ કરે, એટલે આપણે સમજી જઈએ કે બહારગામ જતા લાગે છે. એમ આંખેથી દેખાવાનું ઓછું થાય, કાનેથી સંભળાવવાનું ઓછું થાય, બોલવાનું તતફફ થવા લાગે, સ્પષ્ટ શબ્દો ન નીકળે. સમજી લેવું કે આત્મા બહાર જઈ રહ્યો છે એટલે બારી બારણાઓ બંધ કરી રહ્યો છે. જીવનમાં જ્યારે આવો સમય આવવા લાગે, નામ લે છે આ જીવવા તો પ્રભુનું નામ લઈ લો. સુંદર ઉપદેશ આપ્યો છે ગૌકર્ણજીએ પિતાજીને. આત્મદેવ બ્રાહ્મણને જાગૃતિ આવી, સંસારમાં વૈરાગ્ય આવ્યો અને વનમાં ગયા, ઘર છોડીને ત્યાં એમનો ઉદ્ધાર થયો. ધુંધકારીને હવે તો કોઈ ટોકનારું રહ્યું નહીં. 5 ગણિકાઓને લઈ આવ્યો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આજ ગણિકાઓ છે. એમને રાજી કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી લીધી.
राजा ने त्यां चोरी करी, गणिकाओ गभराई कि आ तो पकड़ाशे ने आ मरशे तो अमारे मरवू पड़शे, अमे मरीए एना पहेला आने मारी नाखी। विषयो बधा आवा ज छे, विषयों ने आपड़े नथी भोगवता, व्यसनों ने आपड़े नथी भोगवता, पण व्यसनो आपणने भोगवी ले। कथा सांभळ्या पछी व्यसनों ने छोड़जो। भागवत जी आगळ संकल्प करजो कि तमारी ऊपर कोई न होय, तमे बधाना मालिक बनो। तमे जो पण व्यसन जीवन में राख्या होय, भागवत जी सांभळीने छोड़ी देजो। अहींया गणिकाओए बांध्यो धुंधकारी ने, ऊंधो लटकाव्यो, मरचानी धूणी करी, तड़पता तड़पता धुंधकारी प्राणों ना त्याग कर्या। प्रेत बन्यो, अने प्रेत बन्यो भटकवा लाग्यो आत्मा। त्यां गौकर्णजीए गयामां श्राद्ध कर्यु एनी पाछळ, ज्यां पोताना नगर मां आव्या रातना सूता छे, चित्र विचित्र आकृतिओ देखाय छे, कोई कई बोलवा मांगे छे पण बोली शकतुं नथी, हाथमां जल लीधुं, अभिमंत्रित कर्युं अने एना उपर छांट्युं। ज्यां छांट्युं त्यां जोर जोरथी रडवानो अवाज संभळायो। पूछू के तू कोण छे? कहूं के हूं तमारो नानो भाई धुंधकारी छू। अरे तारी आवी दशा, मैं तो तारी पाछळ गया श्राद्ध कर्युं छे। कहूं के मारी पाछळ मैं इतला पाप कर्या छे, 100 गया श्राद्ध करो तोय मारो उद्धार संभव नथी। आप महात्मा छो, आप ते उपाय विचार करो अने मारी आत्मानो उद्धार करो। बीजा दिवसे सवारे उठीने प्रातःकाल नदीमां स्नान करवा माटे गौकर्णजी आव्या। नाभी सुधी जलमां उभा रह्या, हाथमां जल लीधुं, सूर्यने अर्घ समर्पित कर्युं। सूर्यदेवने प्रश्न कर्यो कि मारा भाईनो उद्धार केम थाय? जेनो उद्धार 100 गया श्राद्धथी पण न थई शके, एना उद्धार करवानो उपाय शुं? अने त्यारे सूर्य नारायणे कह्युं, तमे भागवत कथा करो। आ भागवत कथा एवी कथा छे जेना कथाना संकल्प मात्रथी गमे तेवो पापी जीव होय एनो उद्धार थाय छे। स्वयं प्रभु एने लेवा माटे पधारे छे। अने ज्यां सूर्यनारायणनी आज्ञा मळी, गाममां समाचार मळ्या छे कि स्वयं गौकर्णजी भागवत कथा करवाना छे, आखू ई गाम कथा श्रवण करवा माटे आव्युं छे, त्यां एक 7 गांठनो वांस पड्यो हतो अने धुंधकारीने क्यांय जग्या न मळी तो आ वांसमां आवीने बेसी गयो। 7 दिवस सुधी कथा थई, रोज एक एक वांसनी गांठ फाटे। वासनाओ ज वांस छे। આપણા બધાના જીવનમાં આ 7 ગાંઠ વાળો વાંસ એટલે આપણો આ દેહ છે। કામ ક્રોધ લો મોહ મત્સર ઈર્ષા ને દ્વેષ, આ જ 7 ગાંઠો છે। ભાગવત સાંભળતા સાંભળતા એક એક ગાંઠ રોજ છૂટે છે। 7મા દિવસે ધુંધકારીનો ઉદ્ધાર થયો। ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવ્યા અને જ્યાં ધુંધકારી વિમાનમાં બેસવા જાય ત્યાં જ ગૌકર્ણજીએ કહ્યું, ઉભા રહો, કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન ખાલી ધુંધકારી માટે કેમ? જો લઈ જવા હોય તો બધાને લઈ જાઓ, કેવળ ધુંધકારીને કેમ લઈ જાઓ? ત્યારે કહ્યું, જે રીતે કથા ધુંધકારી સાંભળી છે એ રીતે કોઈએ નથી સાંભળી। એણે શ્રવણ કર્યું, મનન કર્યું અને નિધિ ધ્યાસન કર્યું છે। જે સાંભળ્યું રોજ એનું મનન કર્યું અને જીવવાની કોશિશ કરી અને એટલે એનો ઉદ્ધાર થયો છે। બહુ સુંદર વાત પાર્ષદોએ કરી, દ્રઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્ર વગ્રચીતો હતો જપઃ। જ્ઞાન જો દ્રઢ કરવામાં ના આવે તો એનો નાશ થાય। અદ્રઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ, પ્રમાદથી કરેલું શ્રવણ તો શ્રવણનો નાશ થાય। સંદિગ્ધો હિ હતો મંત્ર, તમે જે મંત્રનો જાપ કરતા હોય એ મંત્રમાં તમને સંશય હોય તો એ મંત્રનો નાશ થાય। ઘણા તો માળા ફેર, એક એક માળા એ ઉપર જુએ કે કૃપા થઈ કે નહીં, ભગવાન આયા કે નહીં। પેલા ઇન્સ્યોરન્સના હપ્તા ભરતા હોય ને એ રીતે એક એક માળા ફેરે। તો મંત્રમાં સંશય હોય તો મંત્રનો નાશ થાય। અદ્રઢમ ચ હતમ સંદિગ્ધો હિ હતો વ્યગ્રચિતો હતો જપઃ। ચિત્ત ભટકતું હોય ને જપ કરતા રહો તો જાપનો નાશ થાય। આટલી વસ્તુ હોય તો કથા સફળ થાય। વિશ્વાસો ગુરુ વાક્યેશુ સ્વસ્મિન દીનત્વ ભાવના મનો દોષ જયશ્ચૈવ કથાયામ નિશ્ચલા મતિ। ગુરુ વાક્યમાં વિશ્વાસ, જે કહેવાઈ રહ્યું છે એમાં દ્રઢ વિશ્વાસ રાખ। ઘણા કાનથી સાંભળે ને ઘણા ધ્યાનથી સાંભળે, સાંભળવા સાંભળવામાં ફરક હોય। એક ભાઈ 7 દિવસથી નારિયેળના ઝાડ પર ચડેલા, તેના મિત્રે પૂછ્યું કે આ શું કરે છે 7 દિવસથી ચડેલો છું? કે ના મને ટાઈફોઇડ થયો, તો ડોક્ટરે કીધું કે અઠવાડિયું નારિયેળ પર રહેજો। તો કે આ રીતે નારિયેળ પર નહીં, નારિયેળ પીને। એક બેન રેસ્ટોરન્ટમાં ગયા ને ઢોસો મંગાવ્યો, તો
ઢોસો નું પડ ખોલી દીધું, અંદર નો મસાલો ખાય પણ બહાર નો ઢોસો ના ખાય. તો પેલા એ પૂછ્યું કે આ અંદર અંદર નો મસાલો ખાય છે, ઢોસો કેમ નથી? કે ના ડોક્ટરે મને તાવ આવે ને તો બહાર નું ખાવાનું ના પાડી છે. તો આ રીતે ભાઈ ઘણા ધ્યાનથી સાંભળે, ઘણા ખાનથી સાંભળે. એક એકના બા બીમાર પડ્યા, તો ચાર દીકરા, અને થયું કે ડોક્ટર પાસે જઈએ અને દવા લઈ આવીએ. તો ડોક્ટરે કહ્યું કે આ દવા હલાવીને બાને પીવડાવી દેજો. અને તો બાને કઈ નહીં થાય. અને કલાક થયો ડોક્ટર પર ફોન આવ્યો કે બા તો ગુજરી ગયા. કે અરે મેં દવા આપી એમાં બચી જ જાય, સવાલ જ નથી. તમે દવા પીવડાવી કઈ રીતે? કે તમે તો કીધું કે બાને હલાવીને દવા પીવડાવી દેજો. તો અમે ચારે ભાઈએ બાના એક બે પગ ને બે હાથ પકડ્યા, બાને હલાવ્યા અને પછી દવા પીવડાવી, બા ગુજરી ગયા. શ્રવણસ્ય વિભેદે ન ફલ ભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલ ભેદ થયો છે. જે રીતે કથા ધુંધકારીએ સાંભળી એ રીતે કોઈએ નથી સાંભળી. તમે પુનઃ કથા કરો. ગોકર્ણજીએ પુનઃ કથા કરી અને આજ હવે તો સ્વયં ભગવાન પધાર્યા છે અને સમસ્ત નગરવાસીઓનો ઉદ્ધાર થયો. આમ ભાગવતની કથા ગમે તેવો જીવ હોય એનું કલ્યાણ કરનારી છે. અહીંયા મહાત્માની કથાને વિરામ આપીએ, પ્રવેશ કરીએ પ્રથમ સ્કંદ પર. પ્રથમ સ્કંદે અધિકાર લીલા છે. જેનો જેવો અધિકાર એને એટલી પ્રાપ્તિ. 19 અધ્યાય છે. ત્રણ પ્રકારના વક્તા અને ત્રણ પ્રકારના શ્રોતાની ચર્ચા છે પ્રથમ સ્કંદમાં. જેવો અધિકાર એવી પ્રાપ્તિ. ઉત્તમ અધિકારી વક્તા અને શ્રોતા, મધ્યમ અધિકારી વક્તા અને શ્રોતા, કનિષ્ઠ અધિકારી વક્તા અને શ્રોતા. મહાપ્રભુજીએ ત્રણ ભેદ બતાવ્યા સુબોધનીજીમાં. ઉત્તમ વક્તા અને શ્રોતા છે, ઉત્તમ વક્તા છે સુખદેવજી અને ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ. બંનેને દ્રઢ વૈરાગ્ય છે, બંનેને ભગવત દર્શન થઈ ચૂક્યા છે, છતાંય કથામાં આસક્તિ છે. બંને ઘર છોડ્યું પછી વળીને જોયું નથી. મધ્યમ વક્તા અને શ્રોતા છે મધ્યમ વક્તા નારદજી અને મધ્યમ શ્રોતા છે વ્યાસજી. બંનેને હજી સંસારની ચિંતા છે એટલે મધ્યમ. અને કનિષ્ઠ વક્તા અને શ્રોતા છે કનિષ્ઠ વક્તા સુતજી અને કનિષ્ઠ શ્રોતા છે શૌનકજી. યજ્ઞમાં આસક્તિ છે, હજી ભાગવતજીમાં પૂર્ણ નિષ્ઠા નથી, યજ્ઞમાં પણ શ્રદ્ધા છે. અનેક અનેક એના પ્રમાણ મહાપ્રભુજી આપ્યા છે. આ અધિકાર લીલા છે. કથા તો થાય છે પણ જેવો અધિકારી એને એવી પ્રાપ્તિ થાય. 20 ઇંચ ગામમાં વરસાદ થયો હોય પણ અગાસી પર કોડિયું પડ્યું હોય તો કોડિયામાં તો કોડિયા જેટલું જ આવે, એ કોડિયાનો અધિકાર કહેવાય. એમ આ કથા તો ભગવાનને મેળવી આપનારી છે. ત્રણ પ્રકારના શ્રોતાઓ ભાગવતજીનું શ્રવણ કરવા આવે, ભૌતિક શ્રોતા, આધ્યાત્મિક શ્રોતા અને આધિદૈવિક શ્રોતા. જેમ સાગરના કિનારે ત્રણ પ્રકારના લોકો આવે, ઘણા આવે સમુદ્રના કિનારે રેતી લેવા માટે આવે, એ ભૌતિક શ્રોતા જેવા છે. ઘણા સમુદ્રના કિનારે આવે તો છીપલા વીણીને જાય, એ આધ્યાત્મિક શ્રોતા છે. અને ઘણા આવે કિનારે ન ઉભા રહે, એ સમુદ્રમાં ડૂબકી લગાવે અને અંદરથી રત્નો લઈને જાય, આ આધિદૈવિક શ્રોતા. એમ ભાગવત પણ રસસાગર છે. જે કેવલ કોઈ લૌકિક કામનાની પૂર્તિ માટે ભાગવત કથાનું શ્રવણ કરે છે એ ભૌતિક શ્રોતા છે. એને વસ્તુ મળે છે પણ એ ઉત્તમ ફળ નથી. કોઈ કેવલ મોક્ષ માટે ભાગવત કથા સાંભળે છે એ આધ્યાત્મિક શ્રોતા છે. પણ જે પોતાના ભક્તિનો ઉદય કરવા માટે, પોતાના મનોરથ કરવા માટે, પોતાના ઠાકોરજીને રાજી કરવા માટે ભાગવત કથાનું શ્રવણ કરે છે એ ઉત્તમ અને આધિદૈવિક શ્રોતા છે. આઈએ પ્રવેશ કરીએ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં. પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કર્યું છે જેને પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે છે. 100 ઉપરાંત ટીકાઓ જેની ઉપર છે. જે ગાયત્રી મંત્રમાં કહેવામાં આવ્યું એ જ વાત અહીંયા પ્રથમ શ્લોકમાં છે. વેદનું બીજ અને ભાગવતજીનું બીજ બંને એક જ છે, એક જ છે. પણ ફળ આસ્વાદમાં ફરક છે. આઈએ શ્લોક કા ગાન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થે સ્વભિજ્ઞ સ્વરા તેને બ્રહ્મ રુદાય આદિ કવયે સૂરય તેજો વારી મૃદામ યથા વિનિમયો
यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि। सब बोले सत्यं परं धीमहि, सत्यं परं धीमहि। आज जगत नु सर्जन स्वयं भगवाने कर्युं छे। जेम एक घड़ो कुंभार बनावे तो माटी माथी घड़ो बन्यो, तो घड़ो मनु माटी ए उपादान कारण कहेवाय, अने कुंभारे बनाव्यु तो कुंभार निमित्त कारण कहेवाय। एमज आ जगत सेमाथी बन्यो तो वेद कहे आत्मकृतेत परिणामात, भगवान पोते जगत रूपे परिणमत थया। कोणे बनाव्यु तो के भगवाने पोते बनाव्यु छे। अरे एक नानकडी टाकणी ने जोईने पण तमने एम थाय छे के आ पोतानी रीते बनी गई। एक नानकडी टाकणी ने जोईने पण एम थाय छे के आ बन्यु छे तो कोई बनावनार छे। तो आखी सृष्टि ने जोईने शुं भगवान आपणने याद ना आवे? करता वगर क्रिया केम थाय? कोई पण कर्म, न्यूटन नी गति नो सिद्धांत छे के गति बल वगर थती नथी। तो आखी ए पृथ्वी ने ब्रह्मांड नी जे गति छे ए कया बल थी चाली रही छे? गति छे तो कोई बलवान हशे, एम सर्जन करनार भगवान छे। आ जगत पण सत्य छे महाप्रभुजी माने छे, कारण के भगवान माथी प्रगट थयु छे। भगवान आ जगत रूपे आविर्भूत थाय छे, अने जारे विसर्जन करवो होय त्यारे पोतानामां तिरोधान करी ले छे। महाप्रभुजी आविर्भाव अने तिरोभाव समझावे छे, जेने शुद्धाद्वैत ब्रह्मवादमां महाप्रभुजी अणुभाष्यमां समझावी। सत्यम परम धीमहि, परम सत्यनु अमे ध्यान करीए छे। आ माया छे જે પ્રભુને ઢાંકી રહી છે, જે છે એને ઢાંકાવે અને નથી એને બતાવે, એ માયા છે। એકવાર પ્રભુ અને સુદામાજી જ્યારે વિદ્યાલયમાં ભણતા ત્યારે સ્નાન કરવા માટે ગયા નદીમાં, અને સુદામાજીએ કહ્યું, પ્રભુ તમારી માયા વિશે બહુ સાંભળ્યું છે, ક્યારેક તો બતાવો। પ્રભુએ કહ્યું, સમય આવે બતાવીશ। અને સુદામાજી જ્યાં સ્નાન કરવા નદીમાં ડૂબકી લગાવી, ત્યાં ડૂબકીમાં ડૂબકી લગાવી ત્યાં નદીમાં એવું પૂર આવ્યું કે સુદામાજી તણાવા લાગ્યા, અને તણાતા તણાતા ક્યાંય દૂર નીકળી ગયા અને એક નગરની બહાર પહોંચ્યા। અને જ્યાં બહાર નીકળ્યા નદીમાંથી, ત્યાં તો આખા નગરવાસીઓ ઉભા હતા, મહારાજનો જય હો, મહારાજનો જય ઘોષ કરવા લાગ્યા। સુદામાજીએ કહ્યું, કોણ મહારાજ? નગરવાસીઓએ કહ્યું કે અરે તમે, ગઈકાલે જ અમારે ત્યાં રાજાનું નિધન થયું, અને અમારે ત્યાં નિયમ છે, નદી કિનારે જે પહેલો દેખાય એને રાજા બનાવી દે। સુદામાજીને થયું કે આ તણાયા તો ખરા પણ ઠેકાણે આવ્યા, અને રાજ તિલક કર્યું, સિંહાસન પર પધરાવ્યા, રાજાની એક ને એક દીકરી હતી રાજકુંવરી સાથે એમના વિવાહ કરાવ્યા, ખૂબ આનંદમાં રહેવા લાગ્યા। પણ થોડા દિવસ થયા એમાં રાજાની પત્નીની તબિયત બગડી અને ટૂંકી માંદગીમાં જ એ મરી ગઈ, રાણી મરી ગઈ। ત્યારે નગરવાસીઓએ કહ્યું કે અરે એક વાત કરવાનું તો તમને રહી જ ગયું, અમારા ગામમાં એવો રિવાજ છે કે જો રાણી મરી જાય તો એની પાછળ રાજાએ સત્તા થવું પડે, એટલે તમારે ચિતા ઉપર ચડવું પડશે। અને આ રાજા કહે, અરે આવું કઈ હોતું હશે? જો કે અમારા તે ગામમાં નિયમ છે, રાજા બનતા પછી તમારે ના પાડવી હતી ને, તો રાજા તો બનવા તૈયાર થઈ ગયા તો નિયમે પાડવા પડે। લઈ ગયા સુદામાજીને નદીના કિનારે, ચિતા તૈયાર કરી હતી, જ્યાં બેસાડવા જાય સુદામાજી કે બ્રાહ્મણનો દીકરો છું, મરતા પહેલા નદીમાં તો સ્નાન કરી લેવા દો। કહ્યું કે ભલે કરી લો। અને જ્યાં નદીમાં સ્નાન કરવા આવ્યા અને ડૂબકી લગાવી, ત્યાં પાછું એવું પૂર આવ્યું કે તણાવા લાગ્યા સુદામાજી। તણાતા તણાતા જ્યાં નદીથી બહાર આવ્યા, જુએ તો પ્રભુ પોતાના સ્નાન કરીને વસ્ત્રો પહેરી રહ્યા છે। સુદામાજી કે અરે આ શું હતું? પ્રભુ કે આજ મારી માયા, જે સમજાય નહીં એ જ માયા છે। તેજો વારી મૃદામ યથા વિનિમયો, સંસારમાં દેખાતું સુખ જેમ અરીસામાં કોઈ વસ્તુ દેખાતી હોય, જે પાછળ વસ્તુ હોય અરીસામાં પ્રતિબિંબ હોય, અને દેખાતી વસ્તુ જો આપણે મેળવવી હોય તો અરીસા તરફ જઈએ તો ન મળે, પણ અરીસાથી દૂર જઈએ તો એ વસ્તુને પ્રાપ્ત કરીએ, એમ સંસારમાં દેખાતું સુખ એ પાછળ રહેલા પરમાત્માનું પ્રતિબિંબ છે। સંસાર તરફ જઈશું તો એ સુખ નહીં મળે, એનાથી દૂર જઈએ તો પરમાત્માની તરફ જવાય। સત્યમ પરમ ધીમહિ, અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ, કારણ કે પરમ સત્યરૂપ પરમાત્મા છે, એમ કહેતા અહીંયા પ્રથમ જ શ્લોકને આપણે વિરામ આપીએ।